સોના ચાંદીના આ સ્મગલિંગ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ ભારતમાં એક નવી તસ્કરી એટલે કે સ્મગલિંગની શરૂઆત થઈ છે. નામ ચાઇનીઝ લસણ, જેનો વિરોધ તમે સાંભળી રહ્યા છો, પરંતુ તેને આપણે સૌએ સમજવું પડશે, કારણ કે આપણા ઘર સુધી પણ એ લસણ આવતું હોય છે. જો તૈયારી અને જો ચપળતા નહીં દાખવીએ તો ચાઇનીઝ લસણના કેટલીય રીતે આપણે શિકાર બની શકીએ. સૌરાષ્ટ્રના ખેડૂતોએ અને સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડે ગઈકાલે તેનો ભરપૂર વિરોધ કર્યો, બંધ પાડ્યું. પણ વિગતવાર સમજીએ ચાઇનીઝ લસણની કહાનીને, કે છે શું મામલો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત અને ચાઇના વચ્ચેના ખાટા સંબંધોના કારણે ઘણા વખત આપણે બોયકોટ ચાઇનીઝ એ પ્રકારનું મિશન ચલાવતા હોઈએ છીએ. તો સાથે જ ભારતની આર્થિક ગતિવિધિઓને વેગ મળે, વિદેશી વસ્તુઓની આયાત પર નિર્ભરતા ઘટે, માટે આપણે કેટલીય વસ્તુઓ ચાઇનાના બદલે ભારતમાં પેદા થાય તેના પર જોર મૂક્યું અને આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે ચાઇનાના લસણે હાલ ભારતના માર્કેટમાં ચર્ચાની ધૂમ મચાવી છે, કારણ કે તેને લઈ ભારે શબ્દના પ્રયોજન માધ્યમો કરી રહ્યા છે. પણ લોકો આ ચાઇનીઝ લસણ વિશે વધુને વધુ સમજવા માટે પ્રયાસ કરે છે. તો વાત કરીએ ગઈકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના એપીએમસી કે જેમણે લસણના વેપાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને માગણી કરી કે સરકાર કંઈક કરે કે આ ઘૂસણખોરી અટકે અને ચાઇનીઝ લસણ બજારમાં આવતું અને ઠલવાતું બંધ થાય. કારણ કે તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયું, વેપારીની પારખું દ્રષ્ટિએ તેને પકડી લીધું અને ત્યાંથી મામલો પહોંચ્યો એપીએમસીના ચેરમેન સુધી, બાદમાં પોલીસ સુધી. પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા, તપાસનો દોર લંબાવાયો અને ઉપલેટાના મુસ્લિમ જે વેપારી હતા તેમણે આ ચાઇનીઝ લસણ ત્યાં બજારમાં મૂક્યું તેવા સમાચાર કથિત રીતે સામે આવ્યા છે. આ બધી જ ઘટનાઓની વચ્ચે હવે સમજીએ ચાઇનીઝ લસણ. તો ભારત સરકારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ લગાવ્યો છે, એટલે કે હું અને તમે કે કોઈ પણ માણસ ભારતમાં તેને ઇમ્પોર્ટ ન કરી શકીએ. તેના બે કારણ છે, એક તો સ્વાસ્થ્ય સાથેના સંબંધો, બીજું ભારતના ખેડૂતોના લસણના ભાવ જળવાઈ રહે, તેને પ્રોત્સાહન મળે અને તેમના લસણના પૂરતા ભાવ મળે તો તેઓનું જીવન નિર્વાહ સારું ચાલે. કારણ કે ચાઇનીઝ લસણની સામે મૂળ ભારતનું લસણ ગુણવત્તામાં તો સારું છે, પરંતુ ભાવમાં ખૂબ પાછળ રહી જાય છે. એટલે કે ભારતનું લસણ મોંઘું છે, ચાઇનાનું લસણ તેની સાપેક્ષમાં ખૂબ સસ્તું છે. એટલે એવું પણ કહેવાય છે કે એક કન્ટેનર કદાચ ચાઇનીઝ લસણનું ભારતમાં ઘૂસી જાય તો 30-30 લાખ રૂપિયા સુધીનો નફો બેઠો ગણાય છે જો વેચાઈ જાય તો. પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ચાઇના બાદ અહીંયા લસણ કેમ પહોંચે તેનો સવાલ થાય છે. તો તેના માટે સ્મગલિંગના રેકેટ ચાલી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં એક માધ્યમના કહેવા પ્રમાણે માત્ર નેપાળ બોર્ડરેથી 13-14 ટન જેટલો માલ પકડવામાં આવ્યો છે ચાઇનીઝ લસણનો. આમ નેપાળના માર્ગેથી ભારતમાં તે લસણને ઘૂસાડવામાં આવે છે. નેપાળ સાથે ભારત ખૂબ વિશાળ બોર્ડર શેર કરે છે. ત્યાં કેટલાય ગામ છે જ્યાં સરહદ છે એવું આપણે માનીએ છીએ, પરંતુ ત્યાં રસ્તા પરની સરહદ છે. કોઈ પણ આવી શકે છે, જઈ શકે છે, લિમિટેશન્સ કંઈ પણ નથી. ભારત સરકારની એજન્સીઓની ચાંપતી નજરની વચ્ચે પણ આ લસણના માફિયાઓ લસણ ઠેકાડી દે છે આ સરહદને. તેને લઈ સ્મગલિંગ કેમ થાય છે એ તમે સમજીએ. આ જ રીતે અલગ અલગ દેશના નામે બિલ બનાવી તેનો પણ કદાચ ઉપયોગ થઈ રહ્યો હોય તેવી પણ આશંકાઓ કેટલાક વેપારીઓને છે. આ મામલે કેન્દ્રીય એજન્સીઓ પણ સક્રિય છે, માત્ર ગુજરાતની પોલીસ કે દેશભરની પોલીસની. એટલે આ મામલાને ઊંડાણપૂર્વક તપાસ લઈ અને વેપારીઓ ક્યાંથી મંગાવે છે, કોણ સ્મગલર છે, કોણ માફિયા છે જે ભારતની અંદર આ લસણ ઠાલવે છે તેની પણ સતત તપાસ ચાલતી રહે છે અને તેના પર નજર રાખવામાં આવે છે. પણ આ ચાઇનીઝ લસણથી આપણને શું તકલીફ? તો દેશની અર્થવ્યવસ્થાને તકલીફ પડે, કારણ કે આ પ્રકારે ઘૂસણખોરી સ્મગલર્સ જે હોય છે તે ગેરકાનૂની વેપાર વ્યવસાય ધંધા એટલા માટે કરતા હોય છે કારણ કે તેઓના ધંધા જ આ પ્રકારના હોય છે અને તેમના હાથમાં આટલી મોટી રકમ આવે અને એ ગેરકાનૂની રીતે આવે તો તેના શું શું ઉપયોગ થઈ શકે આપણે સૌ જાણીએ છીએ. અને ભૂતકાળમાં કેટલીક આતંકિત પ્રવૃત્તિની અંદર પણ કઈ રીતે આ 2 નંબરના પૈસાનો ઉપયોગ થાય તે આપણે જોઈ ચૂક્યા છીએ. આ તમામ બાબતો પછી હવે વાત કરીએ હેલ્થની, એટલે કે સ્વાસ્થ્યની. તો દેશને નુકસાન થાય છે, ખેડૂતોને નુકસાન થાય છે, બજારને નુકસાન થાય છે, એવું જ નુકસાન આપણને પણ થાય છે. જો આ લસણ આપણે આરોગીએ તો તે અખાદ્ય છે, કારણ કે ભારતમાં આ લસણના સ્ટાન્ડર્ડને લઈ અનેક વિવાદ થયા, કારણ કે ત્યાં આ લસણને ઉગાડવા માટે આપવામાં આવતા ખાતર પાણી અને દવા ખૂબ જ ભયંકર અને ઝેરી પ્રકારના હોય છે તેવું પણ કેટલાક એક્સપર્ટ્સ માને છે અને કેટલાક અહેવાલો પરથી જાણવા મળે છે. આમ ચાઇનીઝ લસણ
ભારતમાં ઘૂસતું અટકાવવા માટે શા માટે વિરોધ થાય છે તો તમે હવે સમજી ગયા છો શા માટે ચાઇનીઝ લસણથી દૂરી રાખવી જોઈએ. આમ પણ આપણે કહીએ છીએ ચાઇનાનો ભરોસો નહીં એમ ચાઇનીઝ પ્રોડક્ટનો પણ ભરોસો નહીં. ખેર તો આ વિગતવાર વિસ્તૃત અહેવાલમાં તમે સમજી ગયા છો ચાઇનીઝ લસણનો વિરોધ શા માટે થાય છે, શા માટે કરવો જોઈએ, અને તસ્કરો અને સ્મગલરો શા માટે ચાઇનીઝ લસણનો સ્મગલિંગ કરી પોતાનો કારોબાર ચલાવે છે. આમ સોના ચાંદી બાદ હવે ચાઇનીઝ લસણની પણ તસ્કરી સ્મગલિંગ થઈ રહી છે આ દેશમાં, અને જે જોખમી છે. આ પ્રકારના અહેવાલો વિગતવાર વિશ્લેષણ સમાચાર અને પણ સરળ ભાષામાં જોવા પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.